હમણે એક બેન બકાલું લેવા ગયા શાક માર્કેટમાં, એટલે એક લારી વાળા પાસે જઈને ઉભા રહ્યા. પૂછ્યું બટાટાનો શું ભાવ છે, તો ઓલા શાકભાજી વાળાએ કીધું કે ભાઈ 20 રૂપિયાના કિલો. તો કેટલા બધા મોંઘા થોડા હોય, સામેનો લારી વાળો છે ને એ તો 10 રૂપિયામાં કિલો આપે છે. તો બકાલો વાળો કે તો ન્યાથી લઈ લો ને બાપા, અહીં હું લે મારી ઘાણી કરો છો. તો ઓલા બેન કે પણ એમાં એકચ્યુઅલી એવું છે ને કે એની પાસે અત્યારે બટેટા નથી. તો આ બટેટા વાળો કે બેન એ વાત સાચી છે તમારી, મારી પાસે જ્યારે બટેટા ન હોય ને ત્યારે હું તો 5 કિલો વેચું છું. એક દિવસ પતિ પત્ની રોડ ઉપર ફરવા નીકળ્યા, ફરતા ફરતા રસ્તામાં એક ભિખારી જોયો, એટલે એના પત્નીએ એના પતિને કીધું કે આ ભિખારી છે ને એ આંધળો નથી પણ આંધળો હોવાનો ઢોંગ કરે છે. એટલે એના પતિએ કીધું કે ડાર્લિંગ તને કેમ ખબર પડી કે એ આંધળો જ છે. એટલે એના પત્ની કીધું કે એણે મને એમ કીધું કે સુંદરી તમારી પાસે કાંઈક હોય તો ભગવાનના નામ ઉપર પૈસા દેતા જાઓ ને. તો એનો પતિ કે હે તને સુંદરી કીધી, હાલ હાલ તો એને કાંઈક આપવું જોઈએ, ખરી રીતે 100એ 100% આંધળો જ છે. એક કેદીને ફાંસીની સજા મળી એટલે જેલર આવ્યો એ કેદી પાસે, કીધું કે ભાઈ આવતીકાલે સવારમાં 5 વાગે તને ફાંસી આપવાની છે. તો ઓલો કેદી છે એ હસવા માંડ્યો, એટલે જેલરે કીધું એલા ગજડા તું કેવો છો, તને ફાંસી આપવાની છે ને તું દાંત કાઢે છો, બીક નથી લાગતી? તો ઓલો કેદી કે બીક ઉલ્યો લાગે મને, તમે ફાંસી 5 વાગે આપવાના પણ મારે જાગવાની ટેવ સવારે 8 વાગે છે, ફાંસી ક્યાંથી આપશો? એક દિવસ એક પત્ની બહારથી આવી ગુસ્સે થઈને, ખીજાતી ખીજાતી આવીને પગ પસારતી પસારતી સોફા ઉપર એક કવરનો ઘા કર્યો અને બેસી ગઈ. એના પતિ કે ભાઈ શું થયું છે, કેમ ખીજાઈ ગયા છો? એટલે એની પત્ની કે જોયું આ ફોટો જુઓ, ફોટોગ્રાફરે મારો કેવો ફોટો પાડ્યો છે, હું 10 વર્ષ મોટી લાગુ છું. એટલે એના પતિએ ફોટો હાથમાં લીધો, જોયું, પછી ધીમે રહીને કીધું ડાર્લિંગ આ તો સારું કહેવાય, 10 વર્ષ પછી તારે ફોટો પાડવો નહીં પડે.